विद्यार्थी मित्रों, आज आप धोरण 12 कॉमर्स में पाठ एक अर्थशास्त्र में आले जेनो टॉपिक छे अर्थशास्त्र अभ्यास में टेक्नोलॉजी उपयोग जनावो। तो अहीं आगळ आपणे जाणीए छीए के आना आगळना वीडियोनी अंदर आपणे आलेखना प्रकारों अने आकृतिना प्रकारों विषे थोड़ी चर्चा करी दी। હવે અહીંયા આગળ આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ જણાવવાનો છે। તો ટેકનોલોજી આપણે આજે જાણીએ છીએ કે અદ્યતન યુગની અંદર કોમ્પ્યુટર એ ખૂબ જ અત્યારે એનો ઉપયોગ એ વધી રહ્યો છે। હવે આપણે કોમ્પ્યુટર સિવાય એ ચાલી શકે નહીં એવી પરિસ્થિતિ એ ઉદ્ભવી છે। તો સૌ પ્રથમ તો આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગની વાત કરીએ। તો કોમ્પ્યુટર ટેકનોલોજી એ વિદ્યાર્થી મિત્રો આપણા દરેક માટે એ ખૂબ જ આશીર્વાદરૂપ સમાન છે। જે આપણે મેન્યુઅલ કાર્ય હતું એ મેન્યુઅલ કાર્યની અંદર સમય, શક્તિ અને ખર્ચ દરેકમાં અહીંયા ઘટાડો કરે છે અને આના દ્વારા સરળતાથી આપણે આપણા ઘણા બધા કાર્યો છે એ કાર્યોને આપણે કરી શકીએ છીએ। કમ્પ્યુટરની ટેકનોલોજીની મદદના કારણે અત્યારે આપણે જોયું છે કે એક પ્રકારની તેને સાચવવાની જે માહિતીને સાચવવી તેને આપણે ઝડપી ગણતરી કરવી તેને આપણે આગળ એ ખૂબ જ સરળ રીતે આપણે તેનું પ્રેઝન્ટેશન કરવું ખૂબ જ અનુકૂળ આવે છે। સૌ પ્રથમ પહેલી વાત છે પ્રેઝન્ટેશન બનાવવા, એટલે કે આપણી માહિતીને તૈયાર કરવી અને આ માહિતી તૈયાર કરવામાં એ ખૂબ જ અનુકૂળ છે। ઘણી વખતે આપણે આપણા જે કાર્યો છે એ કાર્યોની અંદર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી એ આપણને ખૂબ જ એ ઉપયોગી થતી આપણને જોવા મળે છે। એથી આગળ એક્સેલ વર્કશીટ બનાવવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરનો જે પ્રોગ્રામ છે અને એની અંદર એક્સેલની અંદર આપણે ઘણા બધા કાર્યો એ કરી શકીએ છીએ। તો ધંધાકીય એકમો હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય એની અંદર જે ગણતરીઓ છે એ ગણતરીઓ એક્સેલ શીટની અંદર આપણે ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ। એક્સેલ શીટની અંદર આપણે જે એક ખાના પદ્ધતિથી જે તૈયાર થતા કોષ્ટકો છે એ બધા જ કોષ્ટકોને આપણે સરળતાથી એની વર્કશીટ એ આપણે બનાવી શકીએ છીએ। તો આમ ટૂંકા ગાળાની અંદર અને સરસ સારી રીતે અહીંયા આગળ એ ભૂલ રહિતની વર્કશીટો એ અહીંયા આગળ કોમ્પ્યુટરની અંદર એ એક્સેલમાં આપણે કામ કરી શકીએ છીએ। તો આમ એક્સેલ વર્કશીટ દ્વારા એ આપણે કાર્ય થશે। તે ઉપરાંત છે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો, આ પ્રોગ્રામો એ પણ આપણે કોમ્પ્યુટરની અંદર એ સરળતાથી એ તૈયાર કરી શકીએ છીએ। ક્યારેક તૈયાર મળતા પ્રોગ્રામ છે એ પણ આપણે બજારમાંથી એ મેળવી શકીએ છીએ અને આમ અહીંયા આલેખ દોરવા માટેની જે અથવા તો આકૃતિ દોરવા માટેની જે સામગ્રી છે એ સામગ્રી દ્વારા આપણે તેનો પ્રોગ્રામ તૈયાર કરી અને તેની અંદર એ આપણે ફિટ કરી શકીએ કે જ્યારે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે એ આલેખ અને આકૃતિમાં એ પ્રોગ્રામો આપણને મદદરૂપ થશે અને એના દ્વારા આપણે સરળતાથી આપણી માહિતીને એ આકૃતિ અથવા તો આલેખ દ્વારા એને રજૂ કરી શકાય છે। એથી આગળ આપણે વાત કરીએ કે અભ્યાસ સામગ્રી સાચવવા માટે સેવ કરવાની વાત છે કે કમ્પ્યુટરની અંદર આપણને તેની હાર્ડ ડિસ્કની અંદર આપણે ઘણી બધી માહિતીને એ આપણે સેવ કરી શકીએ છીએ। એને સાચવવા માટે એ આપણને કમ્પ્યુટર એ ખૂબ જ એ ઉપયોગી છે કે જેને આપણે પાસવર્ડ દ્વારા એને સુરક્ષિત પણ રાખી શકીએ છીએ। એ માહિતીને આપણે કહ્યું તેમ કે અત્યારે હાલમાં તમે જુઓ છો કે કોમ્પ્યુટરની અંદર એક ડ્રોપ બોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે, ડીજી લોકર છે, આ સેફ આપણને કેટલાક અહીંયા આગળ એ આપવામાં આવેલા સર્ચ એન્જિન છે કે જેની અંદર આપણે સરળતાથી આપણી અભ્યાસની સામગ્રીને સાચવી શકીએ છીએ। તો અહીંયા આગળ આ સાચવવા માટેના પ્રોગ્રામ દ્વારા આપણે એને સરળતાથી સુરક્ષિત રીતે આની અંદર પાસવર્ડ દ્વારા આપણે એને સુરક્ષિત બનાવી શકીએ છીએ, એને સિક્યુરિટી એ પૂરી પડે છે। અહીંયા આ ખૂબ જ સારામાં સારી રીતે આપણે સાચવવાની પ્રક્રિયા
એ કમ્પ્યુટર ટેકનોલોજીમાં આપણે થઈ શકે છે, જેથી કરીને જ્યારે પણ આપણને જરૂર પડશે ત્યારે એની અંદરથી આપણે એ માહિતીને એ ઓપન કરી શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આમ આ રીતે એ ખૂબ જ કમ્પ્યુટર ટેકનોલોજી આપણા માટે ઉપયોગી છે। એથી આગળ છે અન્ય સાધનો। તો આપણે જાણીએ છીએ કે આંકડાશાસ્ત્રના કેટલાક એડવાન્સ પ્રોગ્રામો છે। આ એડવાન્સ પ્રોગ્રામો એ પણ આપણે આની અંદર એ જોવા મળે છે કે જેનો ઉપયોગ સરળતાથી આપણે થઈ શકે છે। જેમ કે અહીંયા આગળ આપ્યું છે એસપી ડબલ એસ છે, એસએચ એ, ઝેડએમ છે, ઈવ્યુ છે, સેસ છે। તો આ બધા જે પ્રોગ્રામો છે, આ સોફ્ટવેર છે, એ સોફ્ટવેરની અંદર સરળતાથી આપણે આંકડાશાસ્ત્રના અભ્યાસ માટે કેટલાક એડવાન્સ પ્રોગ્રામો, એડવાન્સ ટેકનોલોજીવાળા પ્રોગ્રામો એ તૈયાર થયેલા છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। પરંતુ આના માટે આપણે બજારમાં ઊંચી કિંમત ચૂકવવી પડે છે, બજારમાંથી આ સોફ્ટવેર આપણે ખરીદવા પડે છે, અને એ ખરીદતી વખતે એની કિંમત પણ એ ઊંચી હોય જે મોટી કંપનીઓને, મોટા ધંધાદારી વ્યક્તિઓને એ પોસાય તેમ છે। જે નાના ધંધાદારી વ્યક્તિઓ એ આટલો ખર્ચ કરી શકતા નથી, તેમ છતાં પણ આપણે જોયું છે કે આંકડાશાસ્ત્રની ગણતરીઓની અંદર અને આવા કેટલાક ફ્રી સોફ્ટવેરો પણ એ આપણને ગૂગલની અંદર મળે છે કે જેનો આપણે ઉપયોગ આપણે કરી શકીએ છીએ। અહીંયા આગળ જીઆરઈ ટીએલ નામનું સોફ્ટવેર છે, ત્યાર પછી પીએસ ડબલ પી આર વગેરે નામના જે સોફ્ટવેરો છે એમાં નાના ધંધાદારી વ્યક્તિઓ કે જેમને સામાન્ય જે કામ છે એ કાર્ય આવા સોફ્ટવેરો ફ્રીમાં મેળવી અને પોતે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ એ સારી રીતે કરી શકતા હોય છે। તો આમ અહીંયા આગળ આપણે અન્ય સાધનો પણ એ કમ્પ્યુટર ટેકનોલોજીની અંદર આપણને મળે છે કે જેનો ઉપયોગ કરી અને આપણે એ સરળતાથી આ ટેકનોલોજીને આપણા અભ્યાસમાં, અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે એનો ઉપયોગ થઈ શકતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને 3 માર્ક્સમાં એ પૂછવામાં આવે છે। તો આ 3 માર્ક્સનો પ્રશ્ન છે, બરાબર, ક્યારેક પૂછાઈ શકે। બીજો પ્રશ્ન છે, નવો ટોપિક છે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના કેટલાક ભયસ્થાનો। તો આ ભયસ્થાનો છે એ આપણને 2 માર્ક્સની અંદર એ પૂછવામાં આવે છે કે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આપણને મુશ્કેલી શું, એના ભયસ્થાનો કયા કે જે આપણને નુકસાન પહોંચાડે છે। તો આવા ભયસ્થાનોની અંદર આપણે વાત કરીએ તો સૌ પ્રથમ પહેલો કે આપણી અભ્યાસ સામગ્રીનો અભાવ। જો તમારી પાસે એની અંદર એ કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગી જો આપણી સામગ્રી એ આપણી પાસે ઉપલબ્ધ ના હોય, તો જો એ આપણને અભ્યાસની સામગ્રી આપણી પાસે નહીં હોય તો આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી। તો આ પહેલી વાત છે। બીજી વાત કે આપણી પાસે કોમ્પ્યુટર અંગેનું પૂરતું નોલેજ હોવું જોઈએ, આપણી પાસે એટલું જ્ઞાન હોવું જોઈએ, એટલી ઊંડી સમજ હોવી જોઈએ, અને તો જ આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીનો એ ઉપયોગ એ સરળતાથી કરી શકીએ છીએ, સારી રીતે આપણે એનો ઉપયોગ થઈ શકે છે। પરંતુ જો આની સમજ અને તેનું જ્ઞાન એ ન હોય તો આપણે ક્યારેય આપણે તેનો એ સંપૂર્ણ સારી રીતે ઉપયોગ કરી શકતા નથી। તો એ બાબત છે। એથી આગળ વાત કરીએ કે કમ્પ્યુટર પ્રોગ્રામની જાણકારી ન હોય, જુઓ તો આપણે કહ્યું તેમ ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે દરેક વ્યક્તિઓ કોમ્પ્યુટરના જાણકાર હોતા નથી। ઘણા બધા એવા છે કે જે કોમ્પ્યુટરના અભ્યાસથી એ વંચિત હોય છે, કોમ્પ્યુટરને કેવી રીતે ચલાવવું એને આવડતું ન હોય, તો આવી અણસમજ હોય કોમ્પ્યુટર વિશે, કોમ્પ્યુટર પ્રોગ્રામ આપણે જાણતા ના હોય કે કઈ માહિતી માટે, કયા કાર્ય માટે કયો પ્રોગ્રામ જરૂર પડે, તો એ પ્રોગ્રામની આપણને જાણકારી ન હોય તો પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ એ કરી શકતા નથી। તો આમ અહીંયા આગળ એ બાબત છે, ક્યારેક ખોટી આકૃતિ અથવા તો ખોટો આલેખ એ આપણે પસંદ થઈ જાય અને એના દ્વારા જો આપણે અહીંયા આગળ એ આગળનું કાર્ય કરવામાં આવે તો કદાચ એવું પડે કે તે આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ।
અહીંયા એના દ્વારા જે આપણને પ્રત્યુત્તર મળે છે કમ્પ્યુટર દ્વારા એ આપણને ખોટો મળશે। જો આકૃતિ ખોટી હોય એનો આલેખ જો ખોટો પસંદ થયો હોય તો એના દ્વારા આપણને મળેલું આઉટપુટ છે એ પણ આપણા માટે ખોટું સાબિત થશે। તો અહીંયા આગળ આ પણ એ જરૂરી છે। તેથી આગળ કહ્યું કમ્પ્યુટરમાં ખોટી જગ્યાએ આપણું મટીરિયલ સેવ થયું હોય। ક્યારેક આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરની અંદર જે સેવ કરેલી માહિતી છે એમાં સંગ્રહિત માહિતી છે એ ચોક્કસ જગ્યાએ સંગ્રહિત થવી જોઈએ, નહીં તો કદાચ ક્યારેક આપણી માહિતી ક્રેક થવાની સંભાવના રહેલી છે। બીજા અહીંયા આગળ આપણી માહિતીને અહીંયા આગળ તેનો ઉપયોગ એ ખોટી રીતે કરી શકે તેમ છે, અને એટલા માટે એમ કહે છે કે કમ્પ્યુટરના સંપૂર્ણ માહિતી આપણને હોય તો જ આપણે આ મટીરિયલ સાચી જગ્યાએ સેવ થાય તો જ આપણને તે ઉપયોગી સાબિત થશે, જરૂર પડે એ આપણને મળી શકે છે। જો અહીંયા આગળ આવી રીતે કોઈ ખોટી જગ્યાએ મટીરિયલ સેવ થયું હોય તો ક્યારેક જરૂર સમયે એ આપણને ન પણ મળે એવું બની શકે છે, તો આ પણ ભયસ્થાન છે। એથી આગળ સૌથી મોટું ભયસ્થાન કે જો કમ્પ્યુટરની અંદર તૈયાર કરવામાં આવેલી જે ફાઇલો છે એ ફાઇલો અહીંયા ડિલીટ થઈ જાય તો આપણી માહિતી અહીંયા આગળ નેસ્ત નાબૂદ થઈ જાય છે, અને એક વખત જતી રહેલી માહિતી જો કદાચ પરત ન આવે તો આપણને ભૂતકાળની અંદર તૈયાર કરેલી જે માહિતી છે એ ફરીથી મળવી એ ક્યારેક મુશ્કેલ થઈ જાય છે। તો આમ આપણી ફાઇલો ડિલીટ થવાની શક્યતાઓ રહેલી છે, ક્યારેક આવી શક્યતાના કારણે આપણને મોટામાં મોટું જોખમ એ ઊભું થતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા એક પ્રકારના ભયસ્થાનો છે, બે માર્ક્સની અંદર માત્ર મુદ્દાઓ અહીંયા આગળ પૂછવામાં આવે છે, તો તમે આની અંદરથી ચાર મુદ્દા એ જણાવો એટલે આપણને બે માર્ક્સ મળી જશે। તો આવી રીતે બે માર્ક્સનો ટૂંકો પ્રશ્ન, નાનો પ્રશ્ન, શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય છે, બરાબર। એથી આગળ છે અહીંયા ઇન કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો આપ્યા છે, એવી જ રીતે ઇન્ટરનેટ વાપરવા સામેના ભયસ્થાનો પણ જોવા મળે છે। હાલના યુગની અંદર આપણે જોઈએ કે નાનામાં નાનો માણસ અત્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, ઇન્ટરનેટનો ગ્રાહક છે, અને આ ઇન્ટરનેટ એ વાપરવામાં એના પણ કેટલાક જોખમો રહેલા છે, આ ભયસ્થાનો જેને આપણે જોખમો તરીકે પણ ઓળખીએ છીએ। તો એની અંદર આપણે કહ્યું કે ઇન્ટરનેટ પર આપણે જાણીએ છીએ કે ઘણી માહિતી એવી છે જે ખોટી માહિતી રજૂ થયેલી હોય છે, ઘણી માહિતી એવી ભ્રામક હોય છે કે જે આપણને ભ્રમિત કરે છે, ઘણી અપ્રસ્તુત માહિતી હોય છે કે જે આપણે જાણતા ન હોય, જે પ્રસ્તુત ન હોય એવી માહિતી પણ આપણને ઇન્ટરનેટ પર જોવા મળતી હોય છે। તો આ બધી જ માહિતીઓ એવી છે કે જેના કારણે આપણે એનો ઉપયોગ કરી આપણે ગેરમાર્ગે દોરાઈએ છીએ। અહીંયા કે ઇન્ટરનેટની મદદથી ઘણી વખતે જે રમવામાં આવતી ગેમો છે એ ગેમોની અંદર પણ તમે જુઓ છો કે કેટલીક ગેમ એવી છે કે જે આપણને જોખમી ગેમો છે, એનાથી જોખમ પ્રાપ્ત થાય છે। તો ટૂંકમાં આવી એ આપણને જોવા મળે છે। બીજું, નકલ થવાની સંભાવના છે, ક્યારે અંદર આપેલી માહિતીની એ નકલ કોપી એ થવાની પણ એક સંભાવના રહી છે। ઇન્ટરનેટનો અહીંયા આગળ જેટલો ઉપયોગ સારો છે એટલા જ પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક એમાં જોખમ પણ રહેલું આપણને જોવા મળે છે। તો આવી નકલ થવાની સંભાવનાના કારણે ક્યારેક આપણી માહિતી એ અહીંયા આગળ એ બહાર પડી જતી હોય છે, અને તમારી માહિતી બહાર પડવાથી જે આપણા પ્રવૃત્તિને, આપણા ધંધાકીય એકમને નુકસાન થવાની પણ એ સંભાવના રહેલી જોવા મળે છે। એથી આગળ વિશ્વસનીયતા ચકાસવાની મુશ્કેલી છે, કે ધંધાની અંદર આપણે કહું તેમ કે અહીંયા આગળ જે આપેલી માહિતી છે ઇન્ટરનેટ ઉપર, જે અહીંયા આગળ રજૂ થયેલી માહિતી છે, એ રજૂ થયેલી માહિતીમાં સાચી માહિતી કઈ અને ખોટી માહિતી કઈ એ આપણે એને જુદી પાડી શકતા નથી, એની વિશ્વસનીયતા ચકાસવી એ ખૂબ જ અઘરી છે એમ પણ કહી શકાય છે। અહીંયા આગળ એ આવી
માહિતીઓને આપણે અહીંયા એ જ કરી શકીએ છીએ. ટૂંકમાં અહીંયા વિશ્વસનીયતા એની ચકાસવી એ ઘણી મુશ્કેલ હોવાના કારણે આપણે માહિતી સાચી છે કે ખોટી એને ચોક્કસ રીતે પુરવાર આપણે થઈ શકતી નથી અને એટલા માટે ક્યારેક આપણને ગેરમાર્ગે દોરે છે. તો આવા ઘણા બધા એ આવા ભયસ્થાનો એ આપણને જોવા મળે છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આગળનો મુદ્દો આપણે કહીએ એમ કે અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં સીડીનો ઉપયોગ, કોમ્પેક્ટ ડિસ્ક, જુઓ અહીંયા આગળ ક્યારેક અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી, એ પણ આપણને કહ્યું છે તેમ કે ઘણી વખતે કેટલીક સંસ્થાઓ પ્રયોગશાળાની અંદર, અહીંયા સંશોધન કેન્દ્રોની અંદર, સરકારી સંસ્થાઓની અંદર આવી સીડીનો ઉપયોગ થાય છે. તો આપણી પાસે જે રહેલી માહિતી છે એ માહિતીનો સંગ્રહ કરવા માટે અહીંયા આગળ અધિકૃત જે આપણા આંકડાઓ છે એ આંકડાઓને એક સંગ્રહિત કરવા માટે સીડી બજારમાં અહીંયા આગળ આપણે તૈયાર કરી અને બજારમાં તેને આપણે વેચાણ કરી શકીએ છીએ. તો આમ આવા કેટલાક સંશોધનના અભ્યાસો છે એ અભ્યાસોને સંગ્રહિત કરવા માટે આ કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણા ભારતમાં જે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીના આંકડાઓ એ પણ અહીંયા આગળ રજૂ કરવા માટે એની સીડી એ તૈયાર કરવામાં આવે છે. કે વસ્તી ગણતરીના આંકડાઓ તો સરકાર દ્વારા આ સીડી પણ તૈયાર કરી અને તેને બહાર પાડવામાં આવે છે. ઉદ્યોગો કે જે સફળ ઉદ્યોગો છે એ સફળ ઉદ્યોગોના કેટલાક એના સર્વે છે એ સર્વે પણ આવી સીડી દ્વારા એ બહાર પાડવામાં આવતી હોય છે. તે ઉપરાંત આપણે કહ્યું કે સંશોધન કરતી સંસ્થાઓ NSSO છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, કે જે સંસ્થાઓ દ્વારા પણ એ પોતાના કેટલાક સંશોધનોને રિસર્ચ એ પણ એ પોતે અહીંયા આગળ સીડી દ્વારા એને તૈયાર કરી શકે છે. તો આમ અહીંયા આગળ આપણે સીડીનો ઉપયોગ પણ એ 2 માર્ક્સમાં તમને પૂછવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે પહેલા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. ઓકે, જય સર.